નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? ચાલો ધોરણ 5 વિષય આસપાસ અને પાઠ 8 પ્રકરણ 8 મચ્છર રોગો અને સારવાર. પાઠનું નામ જોઈ ત્યાં તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ પાઠમાં મચ્છરને લગતા કોઈ રોગ વિશે અને એની સારવાર વિશેની વાત છે. બરાબર, આપણે આમ જોઈએ તો આપણા પોતાના રોજબરોજના જીવનમાં પણ સાંભળતા હોય છે કે આ તાવ આવ્યો, આ તાવ આવ્યો, આ મચ્છરોથી આવે છે. આવા નોર્મલી આપણે આ વાક્યો સાંભળતા હશું. લોહીની તપાસ, એના સિવાય બ્લડ રિપોર્ટ કરાવ્યા, એવું બધું અત્યારે વધારે પડતી જે પણ આપણને દવામાં આપવામાં આવે છે એ કોઈ પણ રોગ હોય કે કંઈ પણ શરીરમાં તકલીફ હોય તો એમાં લોહીની તપાસ એટલે કે રિપોર્ટ કરીને જ આપવામાં આવે છે. એટલા માટે આપણે હવેથી કોઈ પણ આપણને શરીરમાં તકલીફ હોય એટલે ડૉક્ટરનો રિપોર્ટ, ડૉક્ટરની તપાસ અને લોહીની તપાસ જરૂરી થઈ ગઈ છે. હવે આ પાઠમાં આપણે મચ્છર રોગો અને સારવાર, તો હવે આપણે આ પાઠની શરૂઆત કરશું. આ પાઠની શરૂઆતમાં થોડાક બાળકો છે એ વાતચીત કરી રહ્યા છે, ત્યાંથી શરૂઆત થાય છે. તો પહેલો મુદ્દો છે લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. બરાબર, વિપુલ બીમાર હતો, ઘણા બધા દિવસથી શાળાએ ન જતો હતો. તે થોડાક દિવસે શાળાએ આવ્યો એટલા માટે આરતી એની તબિયત પૂછી. હવે હરપ્રીત, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ. વિપુલ, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી. હરપ્રીત, લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે એમ. અરે, લોહીની તપાસ કરી તે તો ઘણું દુઃખદાયક કહેવાય એમ, એવો હરપ્રીત કહે છે. વિપુલ, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું, તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. તાવ આવતો હોય પણ એ તાવના પણ પ્રકાર હોય, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોઈ સાદો તાવ હોય, એટલે એ લોહીના તપાસના આધારે જ ખબર પડે. એટલે વિપુલ છે એને મેલેરિયા થયો હતો. નિશા, પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય. હરપ્રીત, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. બધાને મચ્છર કરડે તો એવું જરૂરી નથી કે મેલેરિયા થઈ જાય. નિશા, કોણે કહ્યું બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. એના પણ એક અમુક પ્રકાર હોય કે અમુક મચ્છર કરડે તો જ મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, ચિકનગુનિયા થાય, અલગ અલગ પ્રકારના મચ્છરો હોય. આરતી, મને તો બધા જ મચ્છર સરખા લાગે છે. વિપુલ, તેમનામાં થોડો તફાવત તો હોય જ ને એમ, એ આપણને દેખાતો ન હોય પણ એ અલગ હોય. બરાબર, જો હવે ચિત્ર છે પેજ નંબર 68. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. માદા સ્ત્રી જાતિના મચ્છરોથી મેલેરિયા ફેલાય છે એને એનોફિલિસ મચ્છર કહેવાય. બરાબર, અને જો તમે લોહીની તપાસમાં તમારી આંગળીમાં લોહી અને એક સ્લાઇડ છે કાચની એના ઉપર એ લોહીના ટીપા લઈ લેવામાં આવે અને એની ત્યાર પછી સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તપાસ થાય અને તમને કયો તાવ અને શરીરમાં શું તકલીફ છે એની જાણ કરવામાં આવે. હવે એના પછીનું ચિત્ર. ડૉક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. એમાં પણ અલગ અલગ પ્રકારના માઇક્રોસ્કોપ હોય તો ઘણા બધા તો એટલા બધા અલગ હોય છે કે તેમાં તો આનાથી પણ મોટું જોઈ શકાય. કારણ કે એ બધા વાયરસ એ બધા એટલા બધા નાના હોય છે કે આપણે નરી આંખે તે જોઈ શકીએ નહીં. આપણે મચ્છર જોઈ શકીએ પણ મચ્છર જે રોગો ફેલાવે છે એના વાયરસ આપણા શરીરમાં હોય એના માટે અમુક ચોક્કસ યંત્ર વપરાય એને માઇક્રોસ્કોપ કહેવાય. નિશા,
તને મચ્છર જ્યાં કરડ્યો હતો તેનાથી તેઓએ લોહી લીધું હતું. વિપુલ, બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો? એવું જરૂરી નથી કે તમને જ્યાં મચ્છર કરડ્યું હોય એ ભાગમાંથી લોહી, લોહી તો હંમેશા તમારી આંગળીઓમાંથી અને કોઈ પણ તમારા શરીરની જે નસ છે એમાંથી લેવામાં આવે. નિશા, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીની તપાસ લોહીમાં કંઈ તપાસી શકે છે? આપણે એને તો જ ખબર પડે ને, લોહી તપાસે તો ખબર પડે કે આપણેના શરીરમાં આપણા શરીરમાં શું તકલીફ છે. એમ નિશાને એવો પ્રશ્ન થાય છે કે તને એવું થાય છે કે તારા શરીરમાં તને મેલેરિયા થયો છે, પણ અમુક લક્ષણો હોય તાવના એના ઉપરથી પણ તારણ લેવામાં આવે છે અને રિપોર્ટ કર્યા પછી પાકું કરવામાં આવે છે કે તમને આ તકલીફ છે. બરાબર, શોધી કાઢો. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો? તો એવા બધા આપણા આપણા કુટુંબમાં અથવા તો આપણા આજુબાજુમાં માણસો હોય કે જેને મેલેરિયા થયો હોય. બરાબર, આપણે કહી શકીએ મારા કાકીને બે મહિના પહેલાં મેલેરિયા તાવ આવ્યો હતો. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? હવે એમને ખબર કેવી રીતે પડી? તો એમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો કારણ કે એમને ધ્રુજારી સાથે તાવ, ઠંડી આવે અને પછી તાવ આવે એવા બે ત્રણ લક્ષણો દેખાણા. એમને ભૂખ નહોતી લાગતી, બરાબર, થાક લાગતો હતો, શરીર અશક્ત લાગતું હતું, એવા અમુક લક્ષણો અને એની સાથે ધ્રુજારી આવે અને તાવ આવે. પછી ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કહ્યું તો ડૉક્ટરના જે રિપોર્ટ છે એમાં મેલેરિયાના જંતુઓ આવ્યા. તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? જો મેલેરિયા થાય એટલે તમને શરીરમાં પહેલાં તો નબળાઈ લાગે, તમને ભૂખ લાગે પણ ખાવાનું ભાવે નહીં, તમારું શરીર નબળું લાગે, તમને સતત થાક લાગે અને ધ્રુજારી સાથે વારંવાર તાવ આવી જાય. અમુક દિવસોનો જે કોર્સ કહે ડૉક્ટર એ કોર્સ કરો પછી તમને તાવમાં સારું થાય. મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે? તો ડેન્ગ્યુ છે એ ઝેરી મેલેરિયા છે, ચિકનગુનિયા છે એ પણ મચ્છરના કરડવાથી થાય છે. બરાબર, ચિકનગુનિયા એવો રોગ છે કે જે તમારા સાંધામાં દુખાવો કરે છે, એના મચ્છરો પણ અલગ પ્રકારના હોય છે. કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારા મતે? આવું કેમ થયું? એમ મચ્છર વધારે પડતા ચોમાસામાં જોવા મળે. ચોમાસાના અંતમાં તેનો ઉપદ્રવ વધારે હોય અને પછી ચોમાસાના અંતમાં શું કામ? કારણ કે સતત ચોમાસામાં વરસાદ વરસે, ભેજવાળું વાતાવરણ હોય, આજુબાજુમાં ખાબોચિયા નાના નાના ભરાઈ ગયા હોય, પછી ખડ, નાના નાનું ઘાસ, વૃક્ષો, એ લીલોતરીમાં જ્યાં જ્યાં ઠંડક હોય ત્યાં ત્યાં મચ્છરોને રહેવાની જગ્યા મળી રહે છે. એટલા માટે આપણું માનવું એવું છે કે ચોમાસાની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે અને એના અમુક કારણો છે. ખાસ કરીને જ્યારે સૂર્યપ્રકાશની હાજરી ઓછી હોય તો મચ્છરની ઉપદ્રવ વધે અને એના કારણે આ ઋતુ એવી છે કે એના પછી આવા તાવ માણસોને વધારે આવે છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? મિત્રો પાસેથી પણ શોધી કાઢો તેવો શું કરે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે આધુનિક ઘણા બધા યંત્રો વિકસ્યા છે મચ્છર માટેના. આપણે તો ઘણા બધા ખબર છે કે ઘણાના ઘરમાં જે મચ્છર ઓલ આઉટ ને એવા ઘણા બધા કંપનીઓના લગાવવામાં આવે, ઇલેક્ટ્રિકથી જે ચાલતા હોય, એના સિવાય રેકેટ આવે છે એનાથી પણ મચ્છરને ભગાડવામાં આવે. સૌથી કુદરત આપણે એમ કહેવાય ને કે લીમડાનો ધૂપ, લીમડો છે એનો, એને સૂકો થઈ જાય અને એને એક તગારા જેવું હોય જે લોખંડનું એમાં મૂકી અને એનો ધુમાડો કરે તો પણ મચ્છર ભાગી જાય. બરાબર, એના સિવાય રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે કે મચ્છરદાનીમાં સૂઈએ તો મચ્છર આપણને કરડે નહીં અને આપણે આવા તાવથી આવા રોગોથી બચી જાય. બરાબર, એટલે મચ્છરથી બચવા માટે પણ આપણે ઘણા બધા એના ઈલાજ અથવા તો એના આપણે યંત્રો શોધી કાઢ્યા છે. હવે જો તમને બાજુનું પેજ છે 69 નંબરનું 69 એમાં દાક્તરી રોગ નિદાન રિપોર્ટ આપ્યો છે. ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ એટલે કે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર, બરાબર, હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ અને રિપોર્ટની તારીખ છે 6/12/2018. નામ છે વિપુલ, ઉંમર છે 11 વર્ષ, પુરુષ એટલે મેલ, બરાબર, રોગની ઓળખ ફીવર વિથ ચિલ્સ એન્ડ રિઝર્સ, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ,
પછી શું છે, લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ. આ એનું બ્લડ સેમ્પલ લીધું, એમાં એને મેલેરિયાના જંતુ છે એવું લાગ્યું. બરાબર, અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા કયા શબ્દોથી આપણને જાણવા મળશે કે માણસને મેલેરિયા છે? તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ એમાં ધ્રુજારી સાથે તાવ અને મેલેરિયાના જંતુ એના શરીરમાં છે, એ ઉપરથી આપણને ખબર પડી કે વિપુલને મેલેરિયા થયો છે. હવે નીચે મેલેરિયા માટે દવા. પહેલાના સમયમાં શિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવામાં ઉપયોગ થતો હતો. પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શિંકોના નામનું વૃક્ષ છે એમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવે છે. પહેલાના માણસો છે એનો પાવડર પાણીમાં પલાળી ઉકાળી અને પછી દર્દીઓને આપતા. હવે આધુનિક રીતે આપણે અત્યારે વિકાસ થયો છે એટલે આપણે એને ગોળીઓ, અમુક ગ્રામ અમુક વજનની ગોળીઓ આવે છે એ ડૉક્ટર આપે છે અને એ અમુક ટાઈમ પીવાની કહે છે અને એનાથી આપણને સારું થઈ જાય છે. અને કોઈ પણ તાવ કે કોઈ પણ શરીરમાં તકલીફ થાય ત્યારે ડૉક્ટર જે અમુક દિવસનો આપણને કોર્સ કહે છે અને જે પ્રમાણેની એ દવા લેવાની કહે છે એ પ્રમાણે આપણે લઈએ એટલે ચોક્કસ સારું થઈ જાય. બરાબર, અને મેલેરિયા તાવ છે એ એનાફિલિસ માદા મચ્છરથી ફેલાય છે. એના પછી છે પાંડુરોગ. પાંડુરોગ શું છે? બરાબર, પાંડુરોગ વિશેની માહિતી આપી છે. પાંડુરોગ એટલે એનિમિયા. હવે એ પહેલાં આપણે સંવાદ જોઈ લઈએ. આરતી, તને ખબર છે મારા લોહીની તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું. વિપુલ, તે શું છે? આરતી, ડોક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહતત્વ ઓછું છે. ડોક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. પાંડુરોગ એક એવો રોગ છે કે તમારા લોહીમાં હિમોગ્લોબિન એટલે કે લોહતત્વ ઓછું હોવું, એટલે એનિમિયા હોય એને થોડીક રોગપ્રતિકારક શક્તિ એનામાં ઓછી હોય અને એના હિસાબે જ્યારે પણ કાંઈ પણ બીમારીઓનો સમય આવતો હોય તો એ માણસને વધારે બીમારી થવાની શક્યતા રહે છે. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ. આવું ખાઈએ તો એમાંથી આપણને પોષક તત્વો વધારે મળે અને આપણે વધારે ઝડપથી સાજા થઈએ કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. નિશા, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હરપ્રીત, કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ, હશે છે તો કયા તો પછી તે લોખંડ ખાધું હશે કે શું? એટલે કે લોહ તત્વ એટલે કે લોખંડ એવું નથી. બરાબર, અરે આરતી, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું કે તે બધું લીધું પછી મારું લોહ તત્વ વધી ગયું. લોહ તત્વ એટલે કંઈ લોખંડ નહીં પણ એક એવો પોષક તત્વ જેની આપણા શરીરને જરૂર હોય છે અને એને જરૂર હોય છે માટે ડૉક્ટર આપણને જે સૂચવે એ પ્રમાણેનો આપણે ખોરાક લઈએ તો આપણને એ વસ્તુ તે ખોરાકમાંથી મળી રહે છે અને પૂરતા પ્રમાણમાં થઈ જાય એટલે આપણે આપણું શરીર પાછું સશક્ત થઈ જાય અને રોગથી આપણા એ રોગ આપણા શરીરથી દૂર થઈ જાય. બરાબર, હવે પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. હવે આપણો ભારત દેશ એવો છે કે ત્યાં કુપોષિત બાળકો વધારે છે. કુપોષિત એટલે કે જેનામાં ઘણા બધા જે શરીરમાં જે તત્વો જોઈએ પોષક તત્વો એની ખામીઓ હોય છે. એટલા માટે જ્યારે દિલ્હીની એક શાળામાં તપાસ કરી તો તેમાં ઘણા બધા બાળકો પાંડુરોગ એટલે કે એનિમિયાથી પીડાતા હતા. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. કોઈ પણ શરીરમાં જો તકલીફ હોય તો એની સીધી અસર તમારા શરીર પર અને તમારા માનસિક જે કહેવાય ને કે મગજ શક્તિ પર પણ તેનો અસર બતાવે છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. ઉર્જા સ્તર એટલે એની શક્તિમાં એમ.
તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. તો એ બાળક હોય એ કુપોષિત હોય માટે તે થોડુંક થાકવું એને વધારે લાગે, એ નોર્મલ બાળકની જેમ રહી શકે નહીં. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરંગના બાળકોને લો તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. અત્યારે લો તત્વની ગોળીઓ એવો એ આપવામાં આવે, આરોગ્ય જે આરોગ્ય તપાસ આવે ત્યારે બાળકોને તપાસે અને કયા બાળકને શું જરૂર છે એ પ્રમાણેની એને દવા આપવામાં આવે. અને દવા સાથે સાથે એ બાળકોએ અથવા કોઈ પણ વ્યક્તિ હોય એનો ખોરાક પણ યોગ્ય લેવો જોઈએ. હવે આપણે એક બે રિપોર્ટ આપેલા છે એ રિપોર્ટ જોઈ લઈએ. એમાં છે દાક્તરી રોગ નિદાન રિપોર્ટ, એમાં પહેલો રિપોર્ટ છે એમાં આરતીનો જ છે. બે રિપોર્ટ, ઉંમર 12 વર્ષ અને એ જે છે એ ફિમેલ, બરોબર. પછી એની રોગ તો એનેમિયા અને એનો હિમોગ્લોબિનનું સ્તર ત્યારે 8% હતું. નોર્મલી 12-16% હિમોગ્લોબિન કોઈ પણ ફિમેલમાં હોવું જોઈએ. પછી થોડાક સમય પછી એનો પાછો રિપોર્ટ થયો અને ડૉક્ટરે જે દવા આપી, જે ખોરાક કીધો એ પ્રમાણે એણે કર્યું, તો એનો બીજો રિપોર્ટ છે એ આ પ્રમાણેનો છે. આરતી નામ છે, 12 વર્ષની ઉંમર છે અને ફિમેલ છે, બરોબર. પછી એને રોગ તો એનેમિયા એટલે કે પાંડુરોગ. પછી સામાન્ય સ્થિતિ, બરોબર. હવે એનું હિમોગ્લોબિનનું સ્તર જુઓ, પહેલાં 8% હતું પહેલાં રિપોર્ટમાં, હવે વધીને કેટલું થઈ ગયું, 12.5 એટલે કે 12.5%, જે નોર્મલ હોઈ શકે, બરાબર. નોર્મલ છે એટલા માટે હવે આરતીને દવા લેવાની જરૂર નથી, માત્ર ખોરાકમાં ધ્યાન આપવાની જરૂર છે. આરતીના લોહી તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. બહેનો માટે 12-16% જરૂરી છે, બરાબર. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું તેના માટે કેટલો સમય લાગ્યો. આરતીનું હિમોગ્લોબિન 8% હતું, 12.5 થયું એટલે 4.5% એનું હિમોગ્લોબિન વધ્યું અને સમય લાગ્યો 5 મહિના અને 17 દિવસ. જાન્યુઆરીમાં તપાસ કરાવી હતી, પછી એણે જૂનમાં કરાવી, બરાબર. સમાચારપત્રોના લેખ પાંડુરંગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? શું કહે કે બાળકોમાં કુપોષણ વધારે રહે છે. જે નોર્મલ બાળકો હોય, સામાન્ય બાળકો હોય એવા બાળકોની જેમ આ પાંડુરોગમાં જેને એનિમિયા છે એ બાળકો રહી શકતા નથી. તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ? તો હા, ઘણા બધા આપણે એવા જ્યારે સમય આવે કોઈને તકલીફ હોય શરીરમાં તો લોહીની તપાસ કરાવવાની જરૂર પડે છે, બરાબર. બાકીના આગળ છે લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું. લોહીની તપાસથી તેમાં મેલેરિયાના જંતુ હતા અથવા એનિમિયા હતો એ શોધવામાં આવ્યું. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડૉક્ટરે શું કહ્યું? તો હા, દરેક સ્કૂલમાં દરેક બે સત્ર હોય છે, એમાં આરોગ્ય તપાસ આવે છે અને એમાં જે બાળકને જે ખામી મુશ્કેલી હોય છે એને કહેવામાં આવે છે અને એની દવાઓ આપવામાં આવે છે, બરાબર. હવે આ પાઠ આપણે અડધો પૂરો થયો, બરાબર. આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં લઈશું. ત્યાં સુધી બધાએ આ પાઠને 2-3 વાર વાંચવાનો છે અને અંદર આપેલા જે રિપોર્ટ અને જે જે રોગોની માહિતી આપી છે, એનું સારવાર આપી છે, એના વિશે પણ વાંચવાનું છે. ચાલો, નમસ્તે બાળકો, આવજો.